સૌવાલા પરિજનોને જય ગુરુદેવ. આજનું ઋષિ ચિંતન, આવો પરમ કૃપાળુ પરમાત્મા સૌના પ્રાણ રક્ષક દુઃખનાશક સુખ સ્વરૂપ શ્રેષ્ઠ તેજસ્વી પાપનાશક દેવ સ્વરૂપ પરમાત્મા ભગવાન સૂર્યનારાયણના પવિત્ર પ્રાણ ભર્યા દિવ્ય ચૈતન્ય તત્વને અંતઃકરણમાં ધારણ કરી પ્રાર્થના કરીશું. પ્રભુ, અમ સૌને સદબુદ્ધિ પ્રદાન કરો, સૌને ઉજ્જવળ ભવિષ્ય બક્ષો. એ ભાવ સાથે ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. વયં બોધમયં નિત્યં ગુરુ શંકર રૂપિણો યમાશ્રિતો હિ વક્રોયપિ ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે. અખંડાનંદ બોધાય શિષ્ય સંતાપહારિણે સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. પરમ પૂજ્ય ગુરુદેવ પરમનિય માતાજી આદ્યશક્તિ વેદમાતા દેવમાતા વિશ્વમાતા મહાગાયત્રીના પાવન સાનિધ્યમાં તેમની સૂક્ષ્મ ઉપસ્થિતિ ના સંરક્ષણમાં સૌવાલા પરિજનો ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ દીકરાઓ સૌના સ્વાસ્થ્ય સંરક્ષણની હૃદયથી પ્રાર્થના સાથે સૌને અંતઃકરણમાં બિરાજી તે પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને મારા કોટી કોટી વંદન. સૌને જય ગુરુદેવ. પરમ પૂજ્ય ગુરુદેવ અખંડ જ્યોતિ જૂન 1967 પૃષ્ઠ નંબર 13 કહી રહ્યા છે કે અડગ નિષ્ઠા સાથે કાર્યક્ષેત્રમાં ઉતરો. ગુરુદેવ આપણને બતાવે છે કે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે આપણી અડગ નિષ્ઠા હોવી જોઈએ. આમ પણ પરમ પૂજ્ય ગુરુદેવ આપણને આપણા આંતરિક ગુણો પ્રત્યે સાવધાન વારંવાર કરી રહ્યા છે, કારણ ઉજ્જવળ ભવિષ્ય તરફ જવું હશે તો આપણા આંતરિક ગુણો ઉપર મોટો આધાર હશે. તેમાં કહ્યું છે કે તમે કોઈ પણ કાર્યક્ષેત્રમાં ઉતરો તો આપણી અડગ નિષ્ઠા સાથે હોવી જોઈએ. ગુરુદેવ કહે છે, અનિશ્ચયી સ્વભાવવાળા લોકો પરાવલંબી જ હોય છે. જે કોઈ નિશ્ચય કરીને જીવવાવાળા નથી એ બધા પરાવલંબી હોય, બીજાના ભરોસે જ બધું કરાવવા માગતા હોય અને હંમેશા બીજાના ભરોસે જે કંઈ પણ કામ કરાવવા માગતા હોય એનો ક્યારેય પણ જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં એ પાર ન ઉતરી શકે. તેથી કહ્યું છે કે આવા પરાવલંબી તેમને પોતાની બુદ્ધિ પર નથી વિશ્વાસ હોતો, નથી હોતી પોતાનામાં નિર્ણય અને પૂરી આસ્થા, પોતાના નિર્ણયમાં પૂરી આસ્થા પણ હોતી નથી. અનિશ્ચય અને એક નિષ્ઠાના અભાવે માણસ અસ્તવ્યસ્ત હાથ પગ હલાવતો પોતાની બધી શક્તિઓને વિખેરી નાખે છે. જ્યારે કોઈ સફળતા માટે શક્તિઓનું સંગઠિત અને એકાગ્ર હોવું ખૂબ જરૂરી છે. ગુરુદેવ કહે છે કે પોતાનામાં અનિશ્ચય હોય, એક નિષ્ઠા ન હોય, આ બધાનો અભાવ હોય છે અને તેના કારણે અસ્તવ્યસ્ત જીવન, એમ હાથ પગ હલાવતો ગમે તે રીતે પોતાની શક્તિઓને વેરવિખેર કરી નાખે. જ્યારે કોઈ સફળતા માટે શક્તિઓનું સંગઠિત અને એકાગ્ર હોવું ખૂબ જરૂરી છે. સંઘ શક્તિ કલિયુગે એકાગ્રતા ખૂબ જરૂરી છે. કોઈ પણ કાર્ય કરો એકાગ્રતા ખૂબ જરૂરી છે. સફળતા મેળવવી હોય તો દ્રઢ નિશ્ચયી બનો. કોઈ પણ કાર્ય તરફ ડગલું માંડીએ ત્યારે આપણામાં દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. એકવાર વિવેકપૂર્વક જે નિશ્ચય કરી લેવામાં આવે તેને પૂરા કરવામાં પોતાની બધી શક્તિઓ સંગઠિત રૂપે નિયોજિત કરી દો. એકવાર વિવેકપૂર્વક જે પણ નિશ્ચય કરવામાં આવે તો તેના માટે પોતાની બધી જ શક્તિઓને સંગઠિત કરીને
નિયોજિત કરવી પડે છે. બધી પછી શક્તિઓ બધી જ્યાં ત્યાં વેડફાયેલી રહેશે તો કોઈ પણ કાર્ય આપણે સફળ કરી શકતા નથી. અને એવી એ વાતને જ્યારે જ્યારે પણ ગુરુદેવ યાદ કરતા ને પોતાના પ્રવચનમાં, ત્યારે ગુરુદેવ બહુ સરસ ઉદાહરણ આપતા કે સૂર્ય ઉગે છે, ચારે બાજુ એનો પ્રકાશ ફેલાય છે, આખી ધરતી પ્રકાશિત થાય છે, હે આખું બ્રહ્માંડ પ્રકાશિત થાય છે, પરંતુ ક્યાંય આગ લાગતી નથી. પરંતુ જ્યારે એ જ સૂર્યના કિરણોને બિલોડી કાચ દ્વારા એકાગ્ર કરી લેવામાં આવે છે, ત્યારે તેમાંથી આ બધી શક્તિઓ એકત્રિત થઈને જ્યારે તેમાંથી પસાર થઈને એ સૂર્યકિરણ આ બાજુની દિશામાં પડે છે, ત્યારે કોઈ કાગળ અથવા કોઈ સૂકા ઘાસને અંદર એ આગ પ્રગટ કરી શકે છે. એ શું બતાવે છે? શક્તિઓનું સંગઠિત નિયોજન. હે, જ્યારે બધી જ શક્તિઓ એટલે કે સૂર્યના કિરણો એકત્ર થઈને જ્યારે ફેલાય છે, જ્યારે વરસે છે, ત્યારે તેમાંથી આગ પ્રગટ કરી શકે છે. આમ તો સૂર્યના બધા કિરણોમાં આગ છે એટલે તો આપણને તેજ, પ્રકાશ અને ઉર્જાનો અનુભવ થાય છે, હે, પણ એ આગ નથી સળગાવી શકતો. પરંતુ જ્યારે તેને એકત્રિત કરીને લેવામાં આવે છે ત્યારે એ આગનું સ્વરૂપ બની જાય છે. મતલબ કે શક્તિઓને પણ આ જ રીતે એક સાથે એકત્રિત કરીને નિયોજિત કરવામાં આવે. બીજું ઉદાહરણ ગુરુદેવ આપતા સ્ટીમ એન્જિનનું. કહેતા કે તમે સ્ટીમ એન્જિન જોયું છે ને, એમ કે તેની અંદર આમ તો તમે પાણી ઉકાળો તો એ પાણી ઉકળે અને એની વરાળ ગમે ત્યાં ફેલાઈ જાય, પરંતુ એ જ પાણીને ઉકળતા પાણીની જે વરાળ છે, જે સ્ટીમ છે, એને એક જ દિશામાં ફોર્સ સાથે આપવામાં આવે છે, ત્યારે લાખો વ્યક્તિઓને મુસાફરી કરવાનો આનંદ મળી શકે છે. આ શું બતાવે છે? પોતાની શક્તિઓને અડગ નિષ્ઠા સાથે એક જ દિશામાં ફોર્સ સાથે આપી દેવી. હે, અને આ જ શક્તિ એક જ દિશામાં ફોર્સ સાથે આપવાના, દ્રઢ સંકલ્પથી આગળ વધવાના બીજા કોઈ ઉદાહરણ તો ઇતિહાસમાં ઘણા બધા પડ્યા છે, પરંતુ બીજા કોઈ ઉદાહરણોને તો કદાચ આપણે યાદ કરતા હોઈશું, પરંતુ તાદ્રશ અને જીવંત ઉદાહરણ પરમ પૂજ્ય ગુરુદેવનું છે. 15 વર્ષની ઉંમરમાં પોતાની ગુરુસત્તાએ જ્યારે આદેશ કરી દીધો કે એક જવની રોટલી ખાવાની છે અને 24 લાખ ગાયત્રી મંત્રનું એક એવા 24 અનુષ્ઠાન કરવાના છે, તમે વિચાર કરો કેવી ઈચ્છા, દ્રઢ શક્તિ, હે અડગ નિષ્ઠા, હે કેવી પોતાની અંદરની એ શક્તિ હતી કે જેને પોતે લગાવી દીધી અને પૂર્ણ નિષ્ઠા સાથે તેઓ લાગી ગયા. અને ત્યારે જ આ યુગ નિર્માણનું કાર્ય તેઓ સંપન્ન કરી શક્યા, ઘોષણા કરી શક્યા કે યુગ નિર્માણ થઈને જ રહેશે. પોતાનું આખું જીવન તપશ્ચર્યામાં વિતાવતા રહ્યા, કેટલું તપ કર્યું, કેટલી તપસ્યા કરી, અને આ તપશ્ચર્યાના આધારે પોતાની શક્તિને ફોર્સ સાથે એમને તૈયાર કરી દીધી. અને આજે એ જ ફોર્સ, એ જ શક્તિ, એ જ સંચાલન આજે સૃષ્ટિની અંદર પોતે કામ કરી રહી છે. અને તમે જુઓ, યુગ બદલાઈને જ રહેશે. આ દ્રઢ ઈચ્છા શક્તિનું પરિણામ છે, અડગ નિષ્ઠાનું પરિણામ છે. આ અડગ નિષ્ઠા જે ગુરુના સંતાન આપણે છીએ ને, ગુરુની પાસે આપણે પણ પ્રાર્થના કરીશું, હે ગુરુદેવ એવી જ અડગ નિષ્ઠા અમ સૌને પણ આપો, અમારા અંતઃકરણમાં પણ એવી જ નિષ્ઠા જાગે, અમે પણ એ રીતે જ તમારા એક એક બોલને, તમારા એક એક વિચારને, તમારા વિચારોને અમે વાંચીએ અને એ વિચારોમાંથી તમારી ઈચ્છા શું છે એને સમજીએ અને અમારા જીવનને પણ એવું જ એમ દ્રઢતાનું ધોતક બનાવી શકીએ એવા અમને બનાવજો. હે, ગુરુદેવ કહે છે કે આપણા જીવનની અંદર પોતાની ક્ષમતાઓ અને યોગ્યતાઓને અનુરૂપ જે કામ ઉપાડો તે પૂરું કરીને જ રહો. હે, પોતાની ક્ષમતા અને યોગ્યતાને અનુરૂપ, એવું નહીં કે આને કર્યું એટલે હું પણ આ જ કરું. ઘણા લોકોને એવી હોય કે આને આ કામ કરે છે તો હું કેમ ના કરી શકું, એવી રીતે નહીં. પોતાની યોગ્યતા, દરેકની યોગ્યતા અલગ અલગ છે. હા, કોઈ સારું ગાઈ શકે તો કોઈ સારું બોલી શકે, કોઈ સારું ઘર સજાવી શકે તો કોઈ સારું આયોજન કરી શકે. બધાની પાસે જુદી જુદી ક્ષમતાઓ છે. કોઈ વિજ્ઞાનમાં પારંગત હોઈ શકે, કોઈ ગણિતમાં પારંગત હોઈ શકે, હા કોઈ ખગોળશાસ્ત્રમાં પારંગત હોઈ શકે, કોઈ ભૂગોળમાં પારંગત હોઈ શકે. બધાની પાસે અલગ અલગ ક્ષમતાઓ છે. આને આ કર્યું તો હું આ કરી નાખું, ના એ રીતે નહીં. પરંતુ પોતાની યોગ્યતાઓને અને ક્ષમતાઓને અનુરૂપ કામ ઉપાડો. આપણી દ્રઢતા નિશ્ચય જ આપણું કાર્ય સફળ કરશે, હે ને? આપણી દ્રઢતા અને નિશ્ચય આપણું કાર્ય સફળ કરશે અને આત્મવિશ્વાસ, યોગ્યતા અને સફળતામાં વધારો કરશે. ધીમે ધીમે એમાં વધારો થતો જશે તો પછી આપણે આગળ પણ વધી શકીશું. આપણા પરિવારમાં આપણે જોઈએ છીએ કે ઘણા બહેનો
ઝૂલા પુસ્તકાલય ચલાવે છે, ઘણા બહેનો ઘર ઘરમાં જઈને પ્રચાર કરી શકે છે, ઘણા બહેનો દીપયજ્ઞ કરી શકે છે, ઘણા બહેનો સ્વાધ્યાયનું કેન્દ્ર ચલાવી શકે છે, ઘણા બહેનો આમાંથી કશું જ નથી કરી શકતા એ પાંચ બહેનોને તૈયાર કરીને સ્વાધ્યાયમાં લાવી શકે છે. જરૂરી નથી કે કોઈ આ કરે તો આ જ કરવું જોઈએ. ઘણા બહેનો યજ્ઞ કરાવી શકે છે, ઘણા બહેનો કથાઓ કરાવી શકે છે. હે તો ઘણા આપણા પરિજન ભાઈ બહેનો એવા પણ છે કે પોતાના બાળકો અત્યારે તમે જુઓ કે શોધ સંસ્થાનમાં લાગેલા છે, કેટલા કામ કરી રહ્યા છે. ઘણા ભાઈ બહેનો તમે જુઓ કે આજે જે રીતે માણસને જેવી જેવા વિચારને જેવું ચિંતનની જરૂર છે એવા એવા ચિંતનો દ્વારા વ્યક્તિત્વ આપણા પરિવારમાં ઉભરી આવ્યા છે અને એ રીતે એ લોકોને દિશા એ લોકોને ગાઈડ કરી રહ્યા છે. એટલે કે બધું જ આપણામાં નથી હોતું, પણ પોતપોતાની યોગ્યતા પ્રમાણે આપણે કામ કરીએ. પરંતુ એક વાત ગુરુદેવ આપણને કહે છે કે અડગ નિષ્ઠા રાખજો. આ રીતે નિરાલસ્ય બનીને સાહસપૂર્વક તત્પરતા સાથે અડગ ઉદ્યોગ કરતા કરતા એ સિદ્ધાંતમાં આસ્થા રાખો કે પુરુષાર્થ મારો અધિકાર છે. એ સિદ્ધાંતમાં આસ્થા રાખવાની છે. કયો સિદ્ધાંત? પુરુષાર્થ. પુરુષાર્થ મારો અધિકાર છે. પુરુષાર્થ કરતા રહો અને ફળ પરમાત્માનું, ફળ આપવાનું કામ પરમાત્માનું છે. એમાં ક્યારેય આશા ન રાખો કે હું આ કર્યું તો મને આ જ ફળ મળવું જોઈએ. ના, મારે તો ખાલી કામ જ કરવાનું છે. ફળ આપવાનું કામ પ્રભુનું છે અને એને જ્યારે યોગ્ય લાગશે ત્યારે આપશે અને જેવું યોગ્ય લાગશે તેવું આપશે. એની આશા જ આપણે નથી રાખવાની. આપ અવશ્ય ઉન્નતિ કરશો અને જીવનમાં મનવાંછિત સફળતાના અધિકારી બનશો. ગુરુદેવે છેલ્લે આપણને આશીર્વાદ પણ આપ્યા કે આપ અવશ્ય ઉન્નતિ કરશો અને જીવનમાં મનવાંછિત સફળતાઓના અધિકારી બનશો. બસ હે ગુરુદેવ, અમ સૌના ભીતરમાં આપનું આશ્વાસન સદાય ચિરકાળ સુધી સ્થિર રહે અને આપની શક્તિ અને પ્રેરણા દ્વારા અમે જીવનને ખૂબ પોતાની અડગ નિષ્ઠા દ્વારા આગળ વધારતા રહીએ એ જ ભાવ સાથે સૌના મંગલમય જીવનની કામના, સૌના સ્વાસ્થ્ય સંરક્ષણની પ્રાર્થના સાથે સૌને જય ગુરુદેવ. આજનું વાણી પુષ્પ ગુરુચરણમાં અર્પણ કરું છું. જય ગુરુદેવ.